પારડીના ગોયમા ગામની યુવતીએ સામરપાડા જઈ આંબાવાડીમાં શું કર્યું? પારડી તાલુકાના ગોયમા ગામે રહેતી એક યુવતી ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી ગયા બાદ બીજે દિવસે સામરપાડા ગામે એક વાડીમાં ઝાડ સાથે વાસો ખાધેલ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પારડીના ગોયમા ગામે રહેતી રિમ્પલબેન મુકેશભાઈ નાયકા પટેલ ઉંમર વર્ષ 18 નાઓ ગત રોજ મંગળવારના સાંજે ઘરેથી ક્યાંક નીકળી ગઈ હતી, જે બાદ રાત્રિના યુવતી પરત ન ફરતા પરિવારે આસપાસમાં શોધખોળ કરી હતી, જે બાદ આજ રોજ બુધવારના સવારે પરિવારે આસપાસમાં શોધખોળ કરતા સામરપાડા ગામે તખત રામસિંહ રાજપૂતની આંબાવાડીમાં તપાસ કરતા રિમ્પલબેન ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવી હતી. આ અંગે પારડી પોલીસ મથકે સંબંધિત મહેન્દ્ર રમેશભાઈ નાયકા પટેલે ફરિયાદ નોંધાવી હતી. યુવતીની લાશને રોહિણા સરકારી દવાખાનામાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. જોકે યુવતીએ કયા કારણસર આપઘાત કર્યો તે રહસ્ય અકબંધ રહ્યું હતું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.